મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, 16મો પ્રશ્ન છે, પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિ ભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરવાની છે. આપણે આપણા શબ્દોમાં વ્યક્ત કરવાની છે કે એ ગતિભંગ એક લઘુકથા છે, બહુ સરસ મજાની લઘુકથા છે, નાનકડી લઘુકથા છે. અને એમાં તમને બબલીવાળી વાત યાદ હશે કે ડુંગર અને એની પત્ની જતા હોય છે, ડુંગર આગળ સ્ટેશને જતા હોય છે, ડુંગર આગળ આગળ વધતો હાલતો જતો હોય છે, પાછળ પાછળ એની પત્ની કશુંક નીચે શોધતી હોય, કશુંક ખોળતી હોય એવું એને લાગે છે, કંઈક શોધતી શોધતી આવી રહી છે. ડુંગર વારે વારે ખીજાય છે કે શું કરે છે, આવને ચાલને હવે આપણે ગાડી ચૂકી જઈશું. પણ એની પત્ની એક જગ્યાએ તો સાવ હિંમત હારીને બેસી જાય છે. ત્યારે ડુંગર આવીને એને પૂછે છે, શું તારે, તું કેમ આજે તે નક્કી કર્યું છે, ગાડી જવા દેવી છે તેવું નક્કી કર્યું છે? ત્યારે ડુંગરની પત્ની બોલી ઉઠે છે કે એ મને આ રસ્તામાં જે પગલી દેખાય છે ને, અસલ આપણી બબલીને. મિત્રો, આ બબલી કોણ છે? એની મૃત દીકરીનું નામ છે બબલી. અને એને પોતાની એ પગલીમાં પોતાની બબલી દેખાય છે, પોતાની મૃત દીકરી દેખાય છે. ને ત્યારે થોડીક વાર તો ડુંગર ખીજાતો હોય છે, ને પછી એ પણ પોતાની દીકરીના વિચારોમાં ખોવાતો જાય છે. ત્યારે એ સમયે પતિ એની પત્ની જે ડુંગરની પત્ની હતી એ સમજદાર થઈ જાય છે અને એ ત્યાં રોકી દે છે ડુંગરને અને કહે છે, હાલો હાલો હવે આપણે ગાડી ચૂકી જઈશું, મોડું થાય છે. અને ત્યારે માત્ર આપણી ચેપ્ટરનો ભંગ ગતિ ચેપ્ટરની ગતિનો ભંગ નથી થતો, પણ ત્યાં ડુંગરનો જે મનોમંથન છે, ડુંગરના મનનો જે ભાવ છે, ડુંગરનું જે મનોમંથન છે એની ગતિનો પણ ત્યાંથી ભંગ થાય છે. તો એવી રીતે ચેપ્ટરની અંદર આપણે રજૂ કરેલું છે. એને કેવી રીતે લખી શકીએ? પુત્રી ખોયા પછી માતા પિતાની વેદના ગતિ ભંગ પાઠના આધારે આપણે રજૂ કરવાની છે. તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા, ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ, ઓછી થઈ ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલી છાપને એને પોતાની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી હતી. અંતે માતાએ આંગળાની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ. એ પગલી જોઈને પોતાની મૃત જે બબલી હતી એને યાદ આવી ગઈ. આખરે આ ખેતરે જતા અને આવતા આગળ આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના એ જ્યારે પણ પેલા ભૂતકાળના સમયમાં ડુંગર અને એની પત્ની અથવા તો એની પત્ની આવતી ખેતરે આવતી હોય જતી હોય ત્યારે આગળ આગળ એની બબલી પોતાની દીકરી આવેલી આવતી અને પાછળ પાછળ આ ડુંગરની પત્ની એની બબલીની પગલી જોતી આવતી એને બધું યાદ આવે છે. કહે છે કે ખેતરે જતા ને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી, આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલા તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ધીમી ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે, ગાંડી એવા પગલા તો ઘણાય હોય, એમ કહીને ડુંગર એની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા માટે કહે છે. પણ તે પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કાંઈ કહી શક્યો નહીં. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પત્નીને પોતાના પતિને ડુંગરની પત્નીએ જોયું કે મારો પતિ છે એ પણ હવે ભૂતકાળમાં જઈ રહ્યો છે. આકાશમાં જોઈને એ પોતાના ભૂતકાળના દ્રશ્યો યાદ કરે છે ને ત્યારે ડુંગરની પત્ની એકદમ સાવધાન બની ગઈ અને કહ્યું, યો હેન્ડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે. અહીંયા ચેપ્ટરની અંદર કથા બહુ નાની એવી છે, લઘુકથા જેને કહેવાય ને, કથા સાહિત્યનું નાનામાં નાનો પ્રકાર હોય. યાદ રાખજો, કથા સાહિત્યનો નાનામાં નાનો પ્રકાર કયો છે? લઘુકથા. અને આ લઘુકથા એક ક્ષણની કથા હોય છે. એ બબલીની પગલી દેખાય આ નાનકડી ક્ષણની કથા છે. અને ત્યાં જ આ જ્યારે બોલે છે કે લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, ત્યારે ડુંગર જે પોતાની મનોમંથનમાં ગરકાવ થઈ ગયો હતો, પોતાની દીકરીને મનમાં યાદ કરી રહ્યો હતો અને પત્નીના આ વાક્યની સાથે જ જાણે કે એના મનોમંથનને એની મનોવેદનાની ગતિનો ત્યાં ભંગ થાય છે. આવી રીતે આપણે જવાબમાં લખી શકીએ.